બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠામાં અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ શક્તિ પ્રદર્શન કરી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે શોભનાબેન બારૈયાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ ઉમેદવારથી નારાજ હતા અને વિરોધ પણ કર્યો હતો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા આજે અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા આજે અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલા ઉમેદવારી નોંધાવવા માટે સભા યોજી હતી, જે સભામાં મોટી સંખ્યામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાઈ આવેલા તાલુકા સદસ્યો અને જિલ્લા સદસ્યો દ્વારા પણ અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને સમર્થન આપવામાં આવ્યું હતું. ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ગ્રોમોર એજ્યુકેશન કેમ્પસ ખાતે સભા યોજી હતી અને ત્યાંથી કાર રેલી સ્વરૂપે હિંમતનગરના સહકારી ખાતે પહોંચ્યા હતા અને છાપરિયા ચાર રસ્તા પાસે જેસીબી વડે સમર્થકોએ પુષ્પવર્ષા કરી હતી અને ત્યાંથી રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે પહોંચી ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. જોકે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ઉમેદવારી નોંધાવતા જિલ્લાના રાજકારણમાં અનેક ફેરફાર હાલમાં જોવા મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી શાસિત જિલ્લા પંચાયત સદસ્યો તેમજ ભારતીય જનતા પાર્ટી શાસિત હિંમતનગર તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના સદસ્યો પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાની અપક્ષ ઉમેદવારી કરવા માટે સમર્થન આપ્યું છે. ત્યારે જિલ્લા ભાજપ માટે વધુ એક પીચીદો પ્રશ્ન ઊભો થયો છે. અગાઉ પણ ઉમેદવાર જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટીના મૂળભૂત કાર્યકર્તાઓ ઉમેદવારથી નારાજ હોય વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ વિરોધ હજુ સમય ન હતો ત્યાં જ અપક્ષ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો દ્વારા સમર્થન આપતા સાબરકાંઠા જિલ્લા ભાજપમાં વધુ એક પેચીદો પ્રશ્ન ઊભો થયો છે. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. તો દરેક સમાજનો સમર્થન છે મારા જોડે, દરેક સમાજના આશીર્વાદ છે. ગ્રોમર કેમ્પસથી લઈ અને કલેક્ટર કચેરી સુધી આપણે રેલીનું આયોજન કરેલ છે. 1400થી વધારે ગાડીઓ રેલીમાં જોડાયેલી હતી. હવે રહી વાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, તો દરેક વ્યક્તિઓ જોડે મારા વ્યક્તિગત સંબંધો હોવાના કારણે દરેક વ્યક્તિ એ મને સાથ, સહકાર અને સમર્થન આપવા માટે આવેલ હોય છે. એટલે એ બધી જ વસ્તુ હું ડીપમાં નથી જાણતો કે કેટલા લોકો અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીના ઉપસ્થિત હતા, પણ 100% બધા જ લોકોના જે વ્યક્તિગત સંબંધો છે એ દરેક લોકો અહીંયા ઉપસ્થિત હતા. નેક્સ્ટ પ્રેસ કોન્ફરન્સ આપણે 22 તારીખે કરીશું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. હવે એ વસ્તુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે વિરોધ નોંધાયો હતો એ એમનો વ્યક્તિગત વસ્તુ છે. બીજા નંબરમાં કે એ બધાનું જે બી કહેવું છે કે ભાઈ ચલો એ કોંગ્રેસમાંથી આવ્યા હતા ને આ બધું, એ બધાની મેટર છે. મેં ઉમેદવારી એટલા માટે નોંધાવી છે કારણ કે મારો સમાજ, દરેક સમાજ મારા જોડે છે, મારા સમર્થનમાં છે, જેના કારણે મેં આ ઉમેદવારી